सूरत रेलवे स्टेशन ना रेलवे पुलिस मथक नो एक वीडियो वायरल थयो हतो, जेमा एक पुलिसकर्मी एक युवक ने लाफो मारता नजरे पड्यो हतो अने बीजो पुलिसकर्मी मोबाइल में वीडियो कंडारी रहेला युवक पासे थी मोबाइल छीनवतो देखायो हतो। आ वीडियो वायरल थता एडवोकेट मेहुल भोगरा पण एक्टिव थया हता अने आ युवकोने मदद करवानी बाहेंदरी आपता तेमणे पण एक ऑडियो रेकॉर्डिंग वाळो वीडियो नाख्यो हतो। आ घटना वायरल थता आखरे कार्यवाही थई छे। वीडियो में देखाई रहेला पुलिसकर्मी नरसी भाई नामना पुलिसकर्मी ने सस्पेंड करवामां आव्या छे। जी हाँ, सूरत रेलवेना रेलवे पुलिस मथकना 5 ऑगस्टनो आ वीडियो वायरल थयो हतो, जेमां एक बाइक चालक ने युवक ने पुलिस मथकनी अंदर लई जई जवायो हतो, ज्यां कॉन्स्टेबल नरसिंहभाई द्वारा युवक ने तमाचो झीकायो हतो, जेनो मोबाइल वीडियो एक अन्य युवके कैद कर्यो हतो अने मोबाइल छूटाववानी आ घटना घणी चर्चामां आवी हती। पोलीसो मुजब आ घटनामां जे युवक ने तमाचो मरायो हतो ते युवक बाइक पर बेसी फोन पर वात करतो हतो अने तेना कारणे आ पुलिसकर्मीए तेने दंडनीय कार्यवाही माटे कह्युं हतुं। जो कि त्यारबाद तेने पोलीस मथक सीसीटीवीमां पण ए घटना जोवा जणाव्युं हतुं अने पोलीस मथके लावी तेनी साथे आखी घटना सामे आवी हती। आ घटनाने लई रेलवे डीवायएसपी DH गोरे जणाव्युं छे कि समग्र घटनानी शरूआतमां आ बाइक चालक रेलवे पोलीस मथक पासेथी बाइक लईने पसार थतो हतो, दरमियान युवक त्यां ऊभो हतो अने मोबाइल पर वात करतो हतो, जेने साइड पर जवानु कहता मोबाइल पर वात करता करता बाइक चलावी हती, जेथी तेने अटकावता आ युवक गुस्से भरायो हतो अने युवान पासे डॉक्युमेंट मांगता तेने अनाकारी करी हती अने त्यारबाद पोलीस स्टेशन लई जाय दंड भरवा कह्युं हतुं, ज्यां तेने एलफेल बोलवानुं शरू कर्युं हतुं, जेने लईने मारामारीनी आ घटना थई होवानुं DYSP નું કહેવું છે। મહત્વનું છે કે પોલીસનું આવું વર્તન જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા, જો કે યુવકે મોબાઈલમાં વિડીયો બનાવી એડવોકેટ મોહુલ ભોગરાને પણ મોકલ્યો હતો અને તેમની મદદ માંગી હતી। હાલ તો આ સમગ્ર ઘટનામાં DYSP DH ગોર દ્વારા કોન્સ્ટેબલ નરસિંહસિંહને ફરજ મુક્ત એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। સાંભળીએ। 8/2023 ના રોજ એક વાહન ચાલક પોતાનું એક્ટિવા લઈને અને સુરત રેલવે સ્ટેશન પર આવેલ અને એને ત્યાં ફરજ ઉપરના પોલીસ કર્મચારી નરસિંહભાઈ નાવે પોતાનું વાહન વચ્ચેથી હટાવવા માટે જણાવતા સદર ઈસમે પોતાનું વાહન ચાલુ કરી અને મોબાઈલ ફોન પર વાત કરતાં કરતાં ચલાવવાનું સ્ટાર્ટ કરેલ, જે અનુસંધાને ફરજ ઉપરના પોલીસકર્મીએ તેને ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા હોય એમને અટકાવેલ અને તે બાબતે દંડની કાર્યવાહી કરવા માટે જણાવેલ, પરંતુ જે વાહન ચાલક છે એ પોતે દંડ ભરવા તૈયાર ન હોય અને ફરજ ઉપરના કર્મચારી સાથે રકઝક કરતા હતા અને પોલીસ સ્ટેશન જઈને પોતે દંડ ભરશે તેવો આગ્રહ રાખતા તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ અને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેઓ દંડ ભરવા ત્યાર પછી પણ તૈયાર ન હતા અને ફરજ ઉપરના કર્મચારી સાથે માથાકૂટ કરતા હતા અને સહકાર આપતા ન હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ અને તે દરમિયાનમાં તે વિડીયો પણ ઉતારતા હતા, જેથી વિડીયો ઉતારવાની ના પડતા પણ બંનેને એકબીજા સાથે બોલાચાલી થયેલ અને ઝપાઝપી થઈ, જે દરમિયાનમાં પોલીસ ફરજ ઉપરના કર્મચારીએ તેને જે વાયરલ થયેલ વિડીયો છે એની અંદર એને 2 ઝાપટ મારતા દેખાય છે, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ રેલવે દ્વારા આ બાબતે ઇન્કવાયરી કરવાનો આદેશ કરવામાં આવેલ, જે અનુસંધાને મારા સ્તરેથી પ્રાથમિક તપાસ કરીને એનો અહેવાલ પાઠવવામાં આવેલ છે, જે અનુસંધાને SP વડોદરા રેલવે પશ્ચિમ રેલવે વડોદરા સાહેબ દ્વારા સદર કર્મચારીને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે। ઝાપટ મારવાની જે વાત છે એ યોગ્ય નથી, કાર્યવાહી કરવામાં કડકાઈ અને મક્કમતા રાખવાની હોય એમાં હાથ ઉપાડવાનું ક્યાંય આવતું નથી અને આ તો સામાન્ય બાબત હતી, કોઈક નાગરિક છે સહકાર ના આપતા હોય કાર્યવાહીમાં તો એના ઘણા બધા રસ્તા હોય છે, જે એમણે પોતાની મર્યાદા ઓળંગીને જે કામ કર્યું છે એના અનુસંધાને જ એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। GRP સાથે કનેક્શન છે એ સત્તા GRP પણ છે, કારણ કે જે પાર્કિંગ વિસ્તાર છે ભલે નાનો વિસ્તાર છે પણ ત્યાં ટ્રાફિકના નિયમોનું પાલન તો બધાને કરવાનું જ રહે છે, તો ત્યાં જે ટ્રાફિકના નિયમોનું ભંગ થયેલ જે અનુસંધાનમાં એની સામે દંડ આપવાની કાર્યવાહી કરવામાં આવતી હતી, જે દરમિયાન આ ઘર્ષણનો બનાવ બનવા પામેલ છે।
એની સામે જે રોકડ દંડ એમની પાસેથી વસૂલ કરવામાં આવેલ છે એ કાર્યવાહી થઈ છે. એ સિવાયની હજી કોઈ બીજી કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ પ્રજાની મિત્ર છે, પણ આ દ્રશ્યો કંઈક અલગ કહે છે. હાલ આ ઘટનામાં કોન્સ્ટેબલ નરસિંહની સસ્પેન્શન તો થઈ ગયું છે, પણ અન્ય પોલીસકર્મીઓએ પણ પ્રજા સાથે કેવો વ્યવહાર કરવો, સાથે સામે પ્રજાએ પણ પોલીસ જ્યારે પણ પકડે ત્યારે કઈ રીતે જવાબ આપવા અને કઈ રીતે ડોક્યુમેન્ટ બતાવવા તેનું પણ સંકલન જરૂરી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.